બનાસકાંઠા સરહદી વિસ્તાર ભાભર સુઈ ગામ તાલુકામાં મેઘમહેર સાંજથી સવાર સુધી વરસાદ ચાલુ રહેતા ભાભર શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા. ભાભર પંથકમાં 3 દિવસથી ઝાપટા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઈકાલ સાંજથી વરસાદ ચાલુ થતા સવાર સુધી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. વધુ વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારો લાટી બજાર, આઝાદ ચોક, વાવ રોડ, અંબિકા ચામુંડા, મહાદેવ પુરા જેના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોની મુશ્કેલી વધી છે. ખાડિયા વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા સદનસીબે જાનહાનિ ટળી હાલ મકાનમાં પાણી ભરાઈ જતા પરિવાર બહાર બેસીને સમય પસાર કરી રહ્યા છે. ગઈકાલે સાંજેના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 51 મિલીમીટર વરસાદ નોંધાયો. આજે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 100 મિલીમીટર વરસાદ ખાબકતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલાકીનો હલ કરવા નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરતા નથી. ભૂગર્ભ ગટર ચોકઅપ થતા ગટરનું ગંદુ પાણી બહાર નીકળી રહ્યું છે. ગંદુ પાણી રસ્તા પર વહેતા થતા રોગચાળો ફેલાવાની દશીહત. એક બાજુ કોરોના સામે લડી રહ્યા છે, બીજી બાજુ ગંદા પાણીના રોગચાળાનો ડર સતાવી રહ્યો છે. બનાસકાંઠા પાંજરાપોળના સંચાલકોની બેઠક રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે મળી. જ્યાં સુધી અમને સરકારી સહાય રૂપે નક્કી કરેલ દર નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રાખીશું. આવતીકાલે ડીસા પ્રાંત કચેરી SDM ખાતે સંચાલકોની બેઠક બોલાવી હોવાનું સંચાલકોએ જણાવ્યું. SDMની બેઠક બાદ આગળની રણનીતિ નક્કી થશે. બ્યુરો રિપોર્ટ રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.